ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 1 સંચાલનનું ખ્યાલ હેતુ અને મહત્વ હવે પહેલો પાઠ સંચાલન આની અંદર આપણે શું શીખવાનું છે તો સંચાલન કરતા શીખવાનું છે સંચાલન કોને કહેવાય એના વિશે આપણે હજી પ્રાથમિક માહિતી આ પાઠમાં મેળવશું કે હકીકતમાં સંચાલન શું છે તો આપણે જોઈ છે કે સૌપ્રથમ આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં શું હતું નાની નાની કદની પેઢીઓ નાની નાની દુકાનો એક જ પેઢી ચાલતી હોય અને એનો ધંધો ચાલતો હોય પણ આ પેઢી ધીમે ધીમે શું થયું પૈસાની જરૂરત વધવા માંડી જેમ જેમ પૈસાની જરૂરિયાત વધી તેમ પેઢીમાંથી કયું આવ્યું ભાગીદારી પેઢી આવી ભાગીદારી પેઢીમાંથી શું આવશે કંપની સ્વરૂપ આવશે કંપની સ્વરૂપ આવ્યું એટલે કે ધંધાનો શું થયો વિકાસ થયો અને જેમ જેમ ધંધાનો વિકાસ થતો ગયો એમ એમ ધંધાની અંદર ઘણા નાના મોટા પ્રશ્ન ઊભા થવા માંડ્યા મૂડીને લગતા પ્રશ્ન છે કે ભાઈ ધંધો તો આપણે કરી પણ પૈસા ક્યાંથી લાવશે મૂડી એના પછી કર્મચારીને લગતા કે ભાઈ ધંધામાં કોણ કામ કરશે કેવી રીતે કામ કરશે ઉત્પાદનને લગતા બજારને લગતા આવા અલગ અલગ વિવિધ પ્રશ્નો જે ઊભા થાય છે એ પ્રશ્નોને અંદર આપણે અલગ અલગ નિર્ણયો લેવા પડે અને નિર્ણયો કોણ લેશે ધંધાનો માલિક તો આ જે અલગ અલગ નિર્ણયો લેવાની પ્રક્રિયા છે એને આપણે શું કહેશી સંચાલન કહેશી સામાન્ય ભાષામાં સંચાલન એટલે શું તો ધંધાની અંદર આપણે જે કોઈ પણ નાના મોટા મહત્વના નિર્ણયો લેવાના હોય છે અને જે નિર્ણયો ધંધાને શું કરે છે આગળ વધારે છે એવા તમામ નિર્ણયોને શું કહેશી આપણે સંચાલન હવે આ સંચાલન છે એમાં શેનો સમાવેશ કરી શકાય સંચાલન આપણે કઈ રીતે કરવું અથવા તો સંચાલનને કઈ રીતે સમજવું તો સંચાલનની અંદર મુખ્યત્વે 5 બાબતોનો સમાવેશ થાય છે હેતુ નિર્ધારણ આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા અને અંકુશ હવે સૌથી પહેલાં આવશે હેતુ નિર્ધારણ હવે હેતુ નિર્ધારણ એટલે શું તો હેતુ નિર્ધારણનું આપણે નામ જોઈ તો જ આપણને ખબર પડે કે આની અંદર શું હોય છે હેતુ નક્કી કરવાનો હોય છે તો હા એ વસ્તુ ફિક્સ છે કે આપણે હેતુ નિર્ધારણમાં શું કરવાનું છે હેતુ નક્કી કરવાનો છે પણ હેતુ કઈ રીતે નક્કી કરવાનો કેવો હેતુ નક્કી કરવાનો તો હેતુ નક્કી કરવાનો એનો મતલબ એમ કે તમે ધંધામાં શું કરવા માગો છો તમારે ધંધાની અંદર શું પ્રાપ્ત કરવું છે એટલે કે ધંધાની સિદ્ધિ કેટલી આપણે આગળ લઈ જવી છે ધંધાને કેટલો આગળ વધારવો છે ધંધામાં વર્ષના અંતે કેટલો નફો જોઈએ છે કેટલી આપણી નામના જોઈએ છે એના વિશેના જે કાંઈ પણ મહત્વના નિર્ણયો લઈએ એ તમામ નિર્ણયોને શું કહેવાય હેતુ નિર્ધારણ એના પછી આવશે બીજો મુદ્દો આયોજન હવે આયોજન એટલે શું તો તમે હેતુ તો નક્કી કરી લીધો કે ભાઈ મારે મારી કંપનીમાં આ વર્ષ એટલે કે 2021 દરમિયાન 2021 જ્યારે પૂરું થાય ત્યાં સુધીમાં મારી કંપનીની અંદર મારે 500,000 ટન માલનું ઉત્પાદન કરવું છે તો એ તમે શું કર્યું હેતુ નક્કી કર્યું કે ભાઈ આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં કંપનીમાં 500,000 ટન માલ ઉત્પાદન થયેલ હોવો જોઈએ તો એના માટે તમારે શું કરવું પડે આયોજન કરવું પડે કરવું પડે ને આયોજન આયોજન એટલે શું કઈ રીતે આપણે માલ ઉત્પાદન કરશી ક્યાંથી માલ ભેગો કરશી કોણ ઉત્પાદન કરી દેશે ક્યારે ઉત્પાદન કરશી કયા મશીનથી ઉત્પાદન કરશી આ જે અલગ અલગ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો છે એ શેમાં નક્કી કરવામાં આવે છે આયોજનમાં એટલે કે તમારા હેતુને તમારે પૂરો કરવો હોય તો એના માટે તમારે શું કરવું પડે આયોજન કરવું પડે તો આયોજન પછી શું આવશે વ્યવસ્થાતંત્ર હાલો હવે મેં નક્કી કરી લીધું કે 500,000 ટન માલ છે એના માટે થઈ અને હું અમદાવાદથી થોડોક માલ મગાવીશ થોડોક માલ હું સુરતથી મગાવીશ એના માટે હું અમેરિકાથી મશીનરી મગાવીશ અથવા તો ઓસ્ટ્રેલિયાથી મગાવીશ અથવા તો ભારતની જ મશીનરીનો ઉપયોગ કરીશ આવી બધી વસ્તુ નક્કી કરી લીધી એના માટેને જરૂરી વ્યવસ્થા કરવી પડશે
કાલ અમે નક્કી તો કર્યું કે ભાઈ સુરતમાં માલ છે એ સસ્તો પડે, સુરતથી માલ મગાવી અથવા રાજકોટથી માલ મગાવવું. પણ કોણ લઈ આવશે, કઈ જગ્યાએથી લઈ આવશે, રાજકોટમાં કોણ એની વ્યવસ્થા કરી દેશે? તો એના માટે જે અલગ અલગ નિર્ણયો લેવામાં આવે એ તમામ નિર્ણયોને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર કહેવાય. કે ભાઈ તમારે વ્યવસ્થા કરવાની છે. શેની વ્યવસ્થા કરવાની છે? તો તમે આયોજનની અંદર જે નક્કી કર્યું કે તમારે હેતુ સિદ્ધ કરવો છે, તો હેતુ સિદ્ધ કરવા માટે થઈને તમે શું કર્યું છે? આયોજન બનાવ્યું. એ ક્લિયર થયું ને? આયોજન બનાવ્યું તમે કે ભાઈ હવે મારે મારી કંપનીમાં 500,000 ટન માલ જોઈએ છે, તો એના માટે થઈને હું શું કરું છું? આયોજન બનાવું છું. તો હાલો આયોજન બનાવ્યું એ આપણું ફિક્સ થઈ ગયું કે ભાઈ આયોજન બની ગયું કે 500,000 ટન માટે થઈને હું શું કરીશ? તો થોડોક રાજકોટથી માલ મગાવીશ, થોડોક માલ સુરતથી મગાવીશ. પણ એ માલ મગાવવા માટે પૈસા એ જોશે ને, તો એ પૈસાની આપણે શું કરવી પડે? વ્યવસ્થા કરવી પડે. તો એ વ્યવસ્થા, એને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા માટેનું જે નિર્ણયો લેતું તંત્ર બનાવેલું છે એને શું કહેશો? વ્યવસ્થા તંત્ર કહેશો. તો આ જે વ્યવસ્થા તંત્ર તમે બનાવશો એમાં શું આવશે? એની અંદર એવી રીતે નક્કી કરવાનું કે ભાઈ તમે જે આયોજનમાં નક્કી કર્યું સુરતથી લેવો માલ, રાજકોટથી લેવો, અમદાવાદથી લેવો, અમેરિકાથી લેવો, મશીન ખરીદવું, પૈસા ભેગા કરવા, કઈ ફાઇનાન્સ કંપનીમાંથી કરવા, એ તમામ વસ્તુની શું કરવાની હોય? વ્યવસ્થા કરવાની હોય. તો એના માટે જે કાંઈ પણ જરૂરી નિર્ણયો લેવામાં આવશે એ તમામ નિર્ણયોનો અમલ થશે આયોજનમાં. હેતુમાં તમે શું કર્યું? ખાલી હેતુ નક્કી કર્યો. હેતુ નક્કી કર્યા પછી તમે શું કરશો? આયોજન બનાવશો. અને આયોજનને જ્યારે તમે અમલીકરણ કરશો, એનો જ્યારે અમલ કરશો, તો એ અમલ એટલે શું કહેવાય? એક પ્રકારનું વ્યવસ્થા તંત્ર. કે તમારા નક્કી કરેલા નિર્ણયોને તમે શું કરો છો? હવે ઉપયોગમાં લ્યો છો. તો આ આપણે શું કર્યું? વ્યવસ્થા તંત્ર. હવે વ્યવસ્થા તંત્ર પછી શું આવશે? કર્મચારી વ્યવસ્થા. હવે વ્યવસ્થા તંત્રમાં આપણે નક્કી તો કર્યું કે ભાઈ આ એક જગ્યાએથી માલ ખરીદશી, બીજી જગ્યાએ માલને વેચવાનો છે, એક જગ્યાએથી મશીન લેવાનું છે, એની ઉપર કામ કરવાનું છે. આવી બધી વસ્તુ વ્યવસ્થા તંત્રની અંદર આપણે વ્યવસ્થા કરી નાખી. આપણે એ નક્કી કરી લીધું કે ભાઈ રાજકોટની અંદર ઢેબર રોડ ઉપરથી આપણે કોઈ પણ વસ્તુ લેવાની છે, અથવા તો આપણે એ નક્કી કર્યું કે અમેરિકાની અંદરથી આપણે મશીન મગાવવાનું છે. આ બધી વસ્તુ નક્કી થઈ ગઈ, એના માટેની વ્યવસ્થા થઈ ગઈ કે ભાઈ હાલો અમેરિકા જવા માટે તમે આ ફ્લાઇટમાં જાઓ, અથવા તો આ જગ્યાએ તમે ફોન કરશો તો તમને એ વસ્તુ અહીંયા તમારી પાસે મળી જશે. પણ એના પછી તમારે હજી બીજું જોશે ને, શું? કર્મચારી. શું જોશે તમારે? કર્મચારી જોશે. કર્મચારી એટલે કોણ? માણસો. 500,000 ટન તમને ઉત્પાદન તો મશીન કરી દે, પણ મશીન ઉપર ચાલુ બંધ કરવા માટે, મશીનની અંદર કાચો માલ નાખવા માટે આપણે માણસો તો જોઈએ ને. તો આ જે માણસો છે એની આપણે શું કરવી પડે? વ્યવસ્થા કરવી પડે. અને આ માણસોની જે વ્યવસ્થા, કે ભાઈ આ વ્યક્તિ રાજકોટ જાય માલ લઈ આવશે, અથવા તો ખરીદી કરેલો તમામ વસ્તુની હિસાબ આ વ્યક્તિ રાખશે, આ વ્યક્તિ છે એની ઉપર દેખરેખ રાખશે, આટલા કર્મચારી છે એ મશીન ઉપર કાર્ય કરશે, 8 કલાક આ વ્યક્તિ કાર્ય કરશે, બીજી 8 કલાક બીજા વ્યક્તિ કાર્ય કરશે, તો મારું 500,000 ટનનું ઉત્પાદન થાય. તો એને શું કહેશે આપણે? કર્મચારીની વ્યવસ્થા કરી કહેવાય. હવે કર્મચારીની વ્યવસ્થા ખબર પડી તમને બધાને? કર્મચારીની વ્યવસ્થા સમજાણી. તો કર્મચારીની વ્યવસ્થા પછીનો મુદ્દો આવશે, એ શું આવશે? અંકુશ. હવે અંકુશ એટલે શું? અંકુશ શબ્દને થોડોક આપણે ધ્યાનથી જોઈ તો આપણને એવું લાગે કે કોઈ પણ વસ્તુ ઉપર આપણે શું કરવાનું છે? નિયંત્રણ. અંકુશ એટલે શું થાય? કોઈ પણ વસ્તુનું આપણે શું કરવાનું? નિયંત્રણ કરવાનું. તો નિયંત્રણ એટલે કઈ રીતે? તો ભાઈ મેં નક્કી તો કર્યું કે 500,000 ટનનું ઉત્પાદન કરવાનું, એ મેં નક્કી કર્યું. એના પછી મેં આયોજન બનાવ્યું કે આવી રીતે બધી વસ્તુનું કામ થશે, વ્યવસ્થા તંત્ર બનાવી નાખ્યું, બધી વસ્તુનો ઉપયોગ અમલ થઈ ગયો, કર્મચારી આવી ગયા, કર્મચારી કામ કરવા માંડ્યા. પણ કર્મચારી જે કામ કરે છે એ બરાબર તો કરે છે ને? એટલે કે એનો મતલબ
तो એનો મતલબ એમ કે કર્મચારી જે કામ કરે છે એ કામને આપણે શું કરવાનું, નિરીક્ષણ કરવાનું, એની ઉપર નજર રાખવાની કે ભાઈ આ જે વ્યક્તિ કામ કરે છે એની સ્પીડ કેટલી છે, એક કલાકમાં કેટલા માલનું ઉત્પાદન કર્યું, એણે જે ઉત્પાદન કર્યું એની સ્પીડ પ્રમાણે એની અંદરથી કેટલું વ્યવસ્થિત ઉત્પાદન થયું, કેટલો બગાડ થયો, મીન્સ કે કેટલી વસ્તુ બગડી ગઈ, કેટલી વસ્તુ સારી ઉત્પાદન થાય છે, આ બધી વસ્તુનું આપણે શું કરવું પડે, નજર રાખવી પડે, એની ઉપર દેખરેખ રાખવી પડે. અને આ જે દેખરેખ રાખી એને આપણે શું કહેશું, એક પ્રકારનો અંકુશ. તો સૌથી છેલ્લે શું આવશે, અંકુશ. તમે જે હેતુ નક્કી કર્યો છે એ હેતુને સિદ્ધ કરવા માટે થઈ અને તમારે જે કોઈ પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને આ લાંબી પ્રક્રિયાને અંતે તમારો હેતુ હકીકતમાં સિદ્ધ તો થાય છે ને, આ સિદ્ધ થાય છે કે નથી થતો, અથવા તો એને સિદ્ધિ તરફ લઈ જવા માટે થઈ અને તમારે કર્મચારીને જે કાંઈ પણ નાની મોટી રોકટોક કરવી પડે એ તમામ રોકટોક એટલે શું કહેવાય, અંકુશ. અને લાસ્ટમાં સંચાલનની, આજે આપણે અત્યારે સંચાલનની બાબતો જોઈ, એ બાબતોને આધારે આપણે સંચાલનની વ્યાખ્યા આપી, તો એવું કહી શકાય કે સંચાલન એટલે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારીની વ્યવસ્થા અને અંકુશના કાર્ય દ્વારા અંકુશના પૂર્વ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા માટેની પ્રક્રિયા. તો સંચાલનમાં શું આવશે, સંચાલન એટલે શું એ ખબર તો પડી ને બધાને, કે સંચાલન એટલે કોઈ પણ વસ્તુનું પહેલાં આપણે શું કરવાનું, એક હેતુ નક્કી કરવાનો, એ હેતુ પ્રમાણે આપણે શું કરી, આયોજન કરી, એના પ્રમાણે આપણે શું કરશું, વ્યવસ્થાતંત્ર, કર્મચારીઓ ગોઠવી અને લાસ્ટમાં અંકુશ. તો આ તમામ વસ્તુઓને આપણે શું કહેશી, સંચાલન કહેશી. હવે આ સંચાલન એટલે શું, સંચાલનનો ખ્યાલ એ તમને ખબર તો પડી ને, સંચાલન કોને કહેવાય. તો આ સંચાલનની અંદરથી તમારે આ ટેક્સ્ટબુકમાંથી મેં 2-3 પ્રશ્ન કાઢ્યા છે, એ 4-5 પ્રશ્ન તમારે ટેક્સ્ટબુકમાંથી લખી, શોધી અને મને ફોટો પાડીને મોકલવાના છે. 5 પ્રશ્ન છે, આ 5-5 પ્રશ્નના જવાબ ચોપડીમાંથી ગોતવાના છે, ચોપડીમાંથી પ્રશ્ન શોધી, જવાબ લખી, ફોટો પાડીને મને તમે મોકલી દેજો. જોઈ લીધા પ્રશ્ન, ધંધાનો વ્યાપ વધતા કેવા પ્રશ્ન ઊભા થાય છે, સામાન્ય ભાષામાં સંચાલન એટલે શું, સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ધ્યેય નિર્ધારણ એટલે શું, સંચાલનની વ્યાખ્યા આપો. હવે સંચાલનની વ્યાખ્યામાં તમારે સૌથી છેલ્લી વ્યાખ્યા જે મેં તમને લખાવી ને, સોરી, મેં તમને જે સમજાવી ને કે સંચાલન એટલે શું થાય, તો આયોજન, કર્મચારી વ્યવસ્થા, વ્યવસ્થાતંત્ર અને અંકુશ એના દ્વારા જે કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે એને શું કહેશી, સંચાલન. ખબર પડી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.